गाते पार्वती शो मारो संसार शिव संगाते पार्वती शो मारो संसार मोर ने बदले मिठुरा को ते बुझे कंसार प्रेम कथा तो कई के हशे पण बात असो थी सवाई अलग छता लगो लग देवी प्रीति नी सगाई आ प्रेम नी भवाई आ प्रेम नी भवाई आ प्रेम नी भवाई जी सर भव्या शूट आउट बस क्यों नाटक मिट समन आई ड्रीम मारू बहु गमतू नाटक छे हूँ आने अभिजीत आना पर कलाकों ना कलाकों गप्पा मारता था जादू वाला प्रेम नी मजा छे आ नाटक मा अने मारो सौथी गमतो पार्ट नाटक मा नाटक ते थोड़ी तो वांची हशे ने हाँ हम तो ही वांची काढू ओके हम जा तू ना આ નાટક પ્રેમ વિશે છે એ તો છે ને તો મને એમ કે પ્રેમ એટલે શું અને એ કેવો હોવો જોઈએ જો દાંત નહીં કાઢવાનો મને એવું લાગે છે કે પ્રેમ એટલે એક ફૂલ જેવો હોય છે એક કુંપળ ઉગે ને એટલે સુગંધની જેમ બધે ફેલાવો જોઈએ એકદમ બરોબર કીધું આજ તો છે આ નાટક પ્રેમમાં છે ને લોજિક નો હોય એ આંખો બંધ કરીને અને ખુલ્લા મને કરવાનો હોય જ્યાં લગન એ માણસ આપણા મનના ખૂણામાં ઘર કરીને ન રહેતો ને ત્યાં લગન ન થતો પ્રેમ એટલે ક્યાંય ક્યારે કોઈ એ પ્રેમમાં પડી શકે છે એટલે તમે પણ ભાઈના પ્રેમમાં પડી શકો નમસ્તે બેન તમને થેન્ક યુ કહેવા માટે ફોન કર્યો છે તમે રાજપર ગામ ઉપર ઉપકાર જ કર્યો છે ઓળખે ને ઇનામદાર બોલું છું ભાવિ ધારાસભ્ય તમારો માનેલો ભાઈ જો હું અટાણે તમારી હારે વાત કરી શકું એમ ન કા કોઈ છે આજુબાજુમાં હારું હારું સમજો સમજો મને મહાદેવના મંદિરે ભેગા થાવ થોડી વારમાં તમને એક અગત્યની વાત કરવાની છે હું તમને કહીશ ગામમાં હું છું તું મૂકું કે વાત જોઉં છું તમારે હા આવજો ત્યારે એવરી પર્સનલ થિંગ ઇઝ યુનિવર્સલ હા આ બેસ્ટ છે હા બોલ મમ્મી ખરા કેમ છે તો તારો અવાજ કા આવો છે હંદો ઠીક છે ને શું લેવાનું જવાનું દૂર આટલે ફરવા મમ્મી હું એના ઘીરે જ છું
અમે પાછા આવી ગયા છે. કા? ક્યારે? જાણે ન કરી. તારા તારા તને મારા હમજે હાચું હાચું કહેજે. કઈ થયું નત ને ને એટલે ઓલાએ ત્રાસવાસ નત દીધો ને? ના મમ્મી, કઈ નત થયું. જેવા ત્યાં જવાનો હુકમ આવ્યો હતો ને એવો જ પાછા આવી જાઓ એવો હુકમ આવ્યો એટલે આવી ગયા. એટલે નાનકી, ઓલી નવી આવેલી મહેમાન ને બારે બોલાવ. ઓ માસ્તર ની છોકરી બારે આવે છે ને, અલી ઓય કેટલા બરાડા પાડવાના. મમ્મી હું થોડી વાર માં કરું તને ફોન. કઈ કામ હતું? અરે ના રે, આ સમય પસાર નતો થતો એટલે તને બોલાવી. પાછું પૂછે છે કામ હતું? લુગડા લાવી. કયા? જો આખી રામાયણ પતી ગઈ પછી પૂછે છે કે રામ ની સીતા કોણ હતી? હે, અરે ભવાની, ઓલા ઇસ્ત્રી હાટું લુગડા દીધા તા એ લાવી. ક્યાં છે? પેલા ઋષિરાજ ને પહેરવા હાટું લુગડા ન, ઓલા ભૈયા ને ફોન કર્યો ને તો કે મારે ત્યાં નથી દીધા. ક્યાં નાખ્યાવી? હા, કે પછી હળગાવી નાખ્યા ઓલા અભિજીત ની માફક? હરખી રીતે વાત કરવાની આ મારી આરે? અને હળગાવાના શોખ હાટું હું કોઈ નિર્દોષ નો જીવ નહીં લઉં, કેમ કે હું તમારા છોકરા જેવી નથી. મોઢું નહીં ખોલવાનું મારી સામે, અને આ ક્યું તો જરીએ નહીં દેખાડવાની, નહીં તર કાઢી લઈશ. લો, એ તો મને બહુ સારી રીતે આવડે છે, અને તમારી તો આંખો મોટી છે, કાઢવામાં સરળતા રહેશે. જવા દો એ બધું, અને સાંભળો, મેં ઇસ્ત્રીના લુગડા મંદિરની પાસે જે દુકાન છે ને ત્યાં દીધા છે. જો મંદિરની બાજુમાં નાખ્યા? સત્યાનાશ, હંતાય લુગડા બગાડશે. એ ઋષિરાજ, એ કાલે તમે નિશાળે એમને મત જાજો લુગડા વગર. અરે તમે સાંભળશો મારું, એ અમારો ઓળખીતો ઇસ્ત્રી વાળો છે, નહીં લુગડા ખરાબ કરે તમારે. એક કામ દીધું તું એ બરાબર નોત થતું તારથી. હેલો. હા ધારાબેન, વાય શું માધવના મંદિરે? હા, ઇસ્ત્રીના લુગડા થઈ ગયા છે. હા તો હું આવું છું લેવા હાટું. આવતા જરીક મોડું થશે તો ત્યાં લગન દુકાન બંધ ના કરી દેતા હું કાકા. આવી લઈ આવું છું તમારા લુગડા. હા તો લાવવા જ પડશે, કઈ ઉપકાર નથી કરતી. માં સાહેબ ના કામ પરથી અખાડે જવાનો સમય મળ્યો લાગતો નથી, એટલે આજે ઘરમાં કસરત કરી રહ્યા છે. ઓલું અખાડાના છોકરાઓ તિરુપતિ ગયા છે એટલે આજ કસરત કરું છું. સારું કરો, તમે તમારી કસરતમાં એક દિનો પણ ખાડો પડવા દેતા નથી.
પણ જેમ તમે તમારા જીવનમાં ગોઠતું કરો છો એમ બીજાના જીવનમાં પણ ધ્યાન દો. એટલે તમારી કસરત કરવામાં ખલેલ ન પડતી હોય તો કહું. કયો માસ્તર આવ્યા અને એમની વાત પરથી મેં એવું તારણ કાઢ્યું કે એમની દીકરી આ ઘરમાં આવી છે ને તો એનું ભણતર બંધ થઈ જશે એવી એમને ચિંતા થતી. હવે તારે ને ભણતર ને તો કઈ લેવા દેવા છે નહીં, એ અલગ વાત છે, પણ તારા સારા નસીબે આવી ભણેલી ગણેલી ને હોશિયાર બૈરી મળી છે તો હું કહેતો હતો માસ્તર, હા હા, વૌની કઈક ભાષાની પરીક્ષા દેવાની બાકી રહી ગઈ છે. હા તો તો હું એને સારું વાતાવરણ દો. આ જેમ તમે તમારા હાટું કસરત કરવાની જગ્યા બનાવી છે ને એમ વૌને ભણવા હાટું ઘરમાં સારું વાતાવરણ દો. તમે ધારશો તો નક્કી થશે. આ તમારું ઘર છે ને, તમે કરશો ને તો કોઈ વિરોધ નહીં કરે. ઓછામાં ઓછું તમારી બૈરી સુશિક્ષિત હોવી જોઈએ એવું મને લાગે. હા તો ભણવા દો, મેં ક્યાં રોકી છે. તો કાલે કામ પર જતા પહેલા માસ્ટરના ઘરે જવાનું અને વહુની ચોપડીઓ ત્યાંથી લઈ આવ. હા સમજો. હારું, લબુકને કહું છું એ લઈ આવશે. લગ્ન કોની હારે થયા છે, તારી હારે કે લબુક હારે? તારી હારે ને, તો તારે જવાનું અને ચોપડીયું લઈ આવવાનું. મારે જવું જરૂરી છે? હા. અરે પણ હું લેવાનું? આવા હારા હારા કામ કરીને પુણ્ય ભેગું કરશો ને તો પાપનો ઘડો થોડો મોડેથી ભરાશે. સારું, લઈ આવીશ. હા કરો. અરે વહુ બેટા, ક્યાં જાવ છો? સો વર્ષ જીવવાના છે, હમણાં તમારી જ વાતો કરતા હતા. હા હવે ક્યાં જતા હતા? ઓલા ઇસ્ત્રીના લુગડા લાવવાના છે. હા, ઓલા ભૈયાને ત્યાં દીધા છે. હા તો હું ફોન કરી દઉં છું ને, તમે ન જતા. એ એ રુદ્ર, તું જઈને લઈ આવ. ના, મંદિર પાસે દુકાન છે, ત્યાં દીધા છે. આટલે આગે હા આગે છે એ તો. એક કામ કરો, રુદ્ર ની હારે જઈ આવ. ના, મારે બીજું એક કામ છે અને મને મારા કામ જાતે કરવા ગમે છે. નાહક ની મારા લીધે બીજાને તકલીફ ન થવી જોઈએ. હું જાઉં? હા હા. શીખો ખાલી રસ્તો. સોરી આગે. નહીં એટલે ઇસ્ત્રીના લુગડા હારે નથ લાવ્યો ને એ હાટું સોરી કહ્યું છે. તમારો આઈડિયા એકદમ બેસ્ટ છે, મને ઇસ્ત્રી વાળો કાકો બનાવી દીધો. ગમી આપણને જે વાત કરવી હોય ઝટઝટ કરો, મારી પાસે ટાઈમ નથ. તમારું કામ કરીને એક માણસને મુશ્કેલીમાં મૂકી દીધો છે, ફરી એવું કઈ ભૂંડું થાય એવી ઈચ્છા નથી મારી. બરાબર છે, તમારા જેવા કોમળ હૃદયના વ્યક્તિને આવી વાતોનો સંતાપ થવાનો છે. ધારાબેન, ઈ ટબુએ કઈ દૂધનો ધોયેલો નથી, નિર્દોષ નથી.
એ ગુંડો જ છે, ઓલા રુદ્ર ની જેમ. હું જાતેજીને નથ ઓળખતી, એના હાટું જટ દઈને મત બાંધી ન દેતી. અને રહી વાત નિર્દોષતાની, તો એ નિર્દોષ જ છે, કારણ ઈ ફાઇલ મેં દીધી છે તમને. આમ જે હવે નિર્દોષ ને ફિરદોષ ચોરી કરે, લૂંટફાટ કરે, ગરીબ માણસોને દમ દાટી દે, ત્યારે એને કોઈએ કઈ કર્યું? ના જો કઈ ન જ કર્યું તો એ માર ખાધો ને. તમે હું લેવાને વિચારો છો આટલું? ઉપર વાળો છે ને ધાંધુઈ જુએ જ છે, આ મારગ કે ઓલા મારગે એનો હિસાબ ચૂકતે કરી દે છે. તમે હું લેવાને ટબા આટલું ટેન્શન લ્યો છો? પ્રેમ તો હું એ તમારો ક્યાં ઓળખીતો છું? હા કે તો એ તમારી નજરમાં મારા આટું મત બાંધ્યો નહીં હોય, અને સતાએ જો બાંધ્યો હોય તો હારો જ બાંધજો. હો કે ભલે સગો નહીં, પણ માનેલો ભાઈ તો શું, એટલે ઓલા ટબા આટું બહુ જાજુ ટેન્શન ના લેતા. એમાં એવું છે ને, સમાજ આટું સારું કામ કરવાની વાત હોય ને ત્યારે આવી નાની નાની બલીઓ લેવી જ પડે છે. નહીં એટલે જે થયું છે એ મૂંડું જ થયું છે, પણ તમે ટેન્શન ન લેતા એમ કહું છું. જો તમારા હાટું મત બાંધીશ કે નહીં બાંધું એ તો બહુ આઘેરી વાત છે, પણ તમારા હેતુ વિશે શંકા ન આવવા દેતા, કારણ કે જેમ રુદ્રની ભૂલ જોઈ હું અત્યાર લગી એની સામે ઊભી રહી છું, તો તમારી સામે પણ ઊભી રહી શકું છું. જો તમારી ભૂલ હશે તો બિલકુલ નહીં, જરાય મનમાં શંકા ન લાવતા. ધરાબેન, ઉમરું ઓળંગીને જે દીથી તમે તે ઘરે ગયા છો, માં સાહેબના તંબુમાં બોમ્બ ફૂટવા લાગ્યા છે. પોતાના હાથે મારવા લાગી છે એના માણસોને. આ પહેલો ઝટકો આપણે બંને ભેગા મળીને દીધો છે, અને એમાં તમે જ મને ભેટ દીધી છે. ગેમ્યું આપણને, બહુ ખુશ છું. પણ એક વાત તમને કહું છું, તમારો પતિ જો મારા માર્ગમાં આડો આવ્યો તો એને કાયમ માટે બરબાદ કરી નાખી સમજી લેજો. અને આ ભેટ મારા તરફથી તમને હશે કાયમ. શિવ શંભો, શિવ શંભો.
અંદર આવીશ તો હાલશે ને? ક્યાંય જ વાત કરી.